એક આરોપી જેનું નામ છે નરેશ રામબલ કૌશલ ઉર્ફે નરેન્દ્ર રામબલ કૌશલ. આ જે આરોપી છે એ સચિન પોલીસ સ્ટેશનની અંદર એક બળાત્કારના ગુનાની અંદર એની ધરપકડ કરવામાં આવેલી હતી અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં રાખવામાં આવેલો હતો. વર્ષ 2011ની અંદર એટલે કે 9 વર્ષ પહેલાં આ આરોપીને સારવાર માટે લાજપોર જેલમાંથી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રાખવામાં આવેલો હતો. એ સારવાર દરમિયાન 19/2/2011ના રોજ એટલે કે 9 વર્ષ પહેલાં આરોપી જે છે એ પોલીસ જાપ્તામાંથી જ્યાં એને જે વોર્ડની અંદર પ્રિઝન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાંથી બાથરૂમની બારી જે એની ગ્રીલ છે એ કાપી અને એમાંથી બહાર નીકળી અને નાસી ગયેલો હતો. ત્યારથી એટલે 9 વર્ષથી આરોપી એ રેપના ગુનામાં પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા છે, હજી સુધી પકડાયેલો ન હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈને બાતમી હકીકત મળેલી અને એના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાવલિયા અને એમની ટીમ દ્વારા આ આરોપી નરેશ રામબલ જે છે એની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. એ જે તે વખતે પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો એ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ એની સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એટલે હાલ આમ એ જે રેપના ગુનામાં તો ઓલરેડી જેલમાં હતો જ અને પછી ત્યાર પછી પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો પણ એની સામેનો ગુનો હોય. આ બંને ગુનામાં એ નાસ્તો ફરતો હતો તો એમની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી છેલ્લા 9 વર્ષથી વિરાર મુંબઈ ખાતે રહી અને ત્યાં જ કોઈ ડ્રાઇવિંગ કરતો હતો કોઈ જગ્યાએ અને પોતાની પકડાઈ ન જાય એટલા માટે થોડો એનો પોતાનો હુલિયો ચેન્જ કરેલો હતો અને અલગ નામ રાખી અને મુંબઈ ખાતે રહેતો હતો. બાતમી હકીકત એના આધારે એને મુંબઈ ખાતેથી પકડવામાં આવ્યો છે અને હાલમાં એની તપાસ તજવીજ ચાલુ છે. આરોપીએ પોલીસ જાપ્તામાંથી નાસી ગયા પછી એક અન્ય સ્ત્રી સાથે લગ્ન કરેલા હતા અને એમની સાથે મુંબઈ વિરાર ખાતે રહેતો હતો. આરોપી એ જ્યારે લગ્ન કર્યા ત્યાર પછી એમની પત્નીને થોડો એની પ્રશંકા ગયેલી કે પોતે જે રીતે સામાન્ય રીતે વ્યવહાર કરતો નહોતો અને પોલીસથી બચવા માટેના ઘણા બધા એમના અલગ અલગ અથકંડાઓ અપનાવતો હતો એટલે એની પત્નીએ એને કોઈક વાર પૂછેલું કે તમે કેમ પોલીસથી ડરીને આમ છુપાઈને રહ્યો છો વધારે. ત્યારે એણે વાત કરેલી કે મારાથી એક અપરાધ થયેલો છે અને એ વાત એણે આજથી 5-1 વર્ષ પહેલાંની પત્નીને કહેલો હતો અને હું અપરાધમાંથી પછી પોલીસ જાપ્તામાંથી નાસીને આવી ગયો છું. ત્યારે એની વાઇફે એને કીધેલું કે કાનૂન કે હાથ બહુ લાંબે હોતે, આજ નહીં તો કલ આ પકડી જાઓ. અને એ ખરેખર પોલીસે આજે 9 વર્ષ પછી પણ એને પકડી પાડ્યો છે અને એ એમની એની પત્નીએ જે વાત કરી હતી એ વાતને યથાર્થ ઠરી છે.